રામનવમીના દિવસે જ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો રાજ્યના બે અલગ અલગ વિસ્તારોમાં રામનવમીના શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બની બપોરના સમયે સાબરકાંઠાના હિંમતનગર અને આણંદના ખંભાતમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો સાબરકાંઠાના હિંમતનગરના રહીશોના મતે છાપરીયા વિસ્તારમાં યાત્રા પસાર થઈ રહી હતી એ સમયે થયો જેના કારણે તફરી મચી ગઈ જે બાદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને અસામાજિક તત્વોને કાબુમાં લેવા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી તોફાની ટોળાએ આસપાસના વાહનોમાં તો તોડફોડ કરી પરંતુ દુકાનોમાં પણ આગ ચંપી કરી સાથે જ પાસેની દુકાનોમાં તોડફોડ કરી સ્થિતિ વણસતા પોલીસની વધુ ટીમ પણ અહીંયા સ્થળ પર આવી પહોંચી જોકે સાંજ પડતા સ્થિતિ કાબૂમાં આવતા છાપરિયા વિસ્તારમાં ફરી શોભાયાત્રા શરૂ થઈ પરંતુ તોફાની ટોળાએ ફરી શોભાયાત્રા અને પોલીસની ટુકડી પર પથ્થરમારો કર્યો જેમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા બે પોલીસકર્મી સહિત અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા જેને લઈને પોલીસને ટીઆર ગેસના સેલ છોડવા પડ્યા સ્થિતિ વણસતા રેન્જ આઈજી ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને સંભાળી હતી તોફાની ટોળાએ ફોર વ્હીલના એક શોરૂમમાં તોડફોડ કરીને આગ ચંપી કરી મોડી સાંજ સુધી તોડફોડ અને આગ ચંપીના અહેવાલો આવતા રહ્યા આ તરફ હિંમતનગરની હાઇવે વિસ્તારની દુકાનોમાં પણ તોડફોડ થઈ મોડી સાંજે શહેરમાં વધુ એક જગ્યાએ આગ ચંપીનો બનાવ બન્યો મોડી સાંજે હિંમતનગરમાં ની બટાલિયન પણ બોલાવવામાં આવી જ્યારે અરવલ્લી અને મહેસાણા પોલીસ પણ હિંમતનગરમાં ખડકી દેવાય છે

ગેસની બોટલ સાથે દેખાયા અસામાજિક તત્વો એટલું જ નહીં પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કર્યો અસામાજિક તત્વો પાસે ગેસની બોટલ પણ હતી હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો ગેસની બોટલ લઈને કેમ આવ્યા હતા અસામાજિક તત્વો તે પણ અહીંયા સવાલ છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રોડ પર ગેસનો સિલિન્ડર લઈને આવી રહ્યો છે આ ગેસનું સિલિન્ડર લાવવા પાછળનો તેનો જે હેતુ છે એ સ્પષ્ટ થઈ જાય છે એવી થોડી સળગાવી દીધું છે ગાડીયા સાત આઠ ગાડીની થોડી નુકસાન થાય છે અને પોલીસની થોડું થોડું ઘણું ઇન્જુરી પણ રહે છે અને અત્યારે શાંતિ છે બધું જગ્યા આમાં પોલીસને કાબૂમાં લીધું છે અને વધારે ફોર્સ પણ એસઆરપીનું કંપનીયા પણ આવી ગયું છે આ પગલાં તો હર તરફથી અમને ભરવામાં આવે છે અમે ગોઠવી છે અને સાથે સાથે આ વિસ્તારનું ડોમિનેટ કરે છે અત્યારે અને એક એક અને સુધી છે અમે લોકોનું કેવી રીતે બનાવ બની છે તો એ અંગેની ફરિયાદ પણ નોંધવામાં આવશે એની સાથે એક પગલાં પણ લેવામાં આવશે અત્યાર સુધી પોલીસમાં આઠ દસ એવું લોકોની ઘાયલ થઈ છે એવું જાણવા મળે છે અને ખાતરી કરી રહી છે તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ શોભા યાત્રા થઈ અને આ શોભાયાત્રામાં પથ્થરમારો થયો ત્યારબાદ સ્થિતિ વણસી ગઈ અને ત્યાર પછીના જે દ્રશ્યો જોવા મળ્યા બીજી તસવીરમાં આપ જોઈ શકો છો પથ્થરમારો થયો બે જૂથો સામસામે આવી ગયા અને ત્યાર પછી ગેસનું સિલિન્ડર પણ લાવવામાં આવ્યું અને તોફાની તત્વોએ જે તોડફોડ કરી છે તેમની સામે હવે એક્શન લેવા જ જોઈએ આ કોઈપણ પ્રકારે ન ચાલી શકે શાંતિને પલીથો ચાપવાનો પ્રયાસ જે અસામાજિક તત્વોએ કર્યો છે તેમની સામે કડકમાં કડક પગલાં ભરાય તે ખૂબ જરૂરી છે કારણ કે આ હિંમતનગરમાં જે બનાવ બન્યો એ જ રીતે ખંભાતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે આ તોફાની સામે હવે પગલા જોઈએ જે તસવીરો આવી છે આગ ચંપી કરવામાં આવી કેટલીક દુકાનોને આગના હવાલે કરી દેવામાં આવી પોલીસના વાહનોમાં પથ્થરમારો કરીને તોડફોડ કરવામાં આવ્યું જે અસામાજિક તત્વો હતા તેમનો ઈરાદો જે હતો એ શું હતો તે બીજી તસવીરમાં જોઈ શકાય છે કે રોડ ઉપર ગેસનું સિલિન્ડર લાવવામાં આવ્યું આ પરિસ્થિતિ જે છે એ પોલીસ પણ ભાકી ગઈ હતી અને એટલા માટે જ આસપાસના જિલ્લાઓમાંથી પણ પોલીસની ટીમ અને એસઆરપી બટાલિયનને પણ અહીંયા બોલાવી લેવામાં આવી મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રીએ પણ ગાંધીનગરમાં એક બેઠક કરી તો હિંમતનગરની સાથે આણંદ જિલ્લાના ખંભાતના સકરપુરા વિસ્તારમાં પણ રામનવમીની યાત્રા પર પથ્થર મારો થયો જેમાં એક વ્યક્તિનું મોત થયું છે આણંદ એસપી અજીત રાજેનના કહેવા પ્રમાણે પથ્થરમારામાં પાસઠ વર્ષીય વૃદ્ધ ઘાયલ થયા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું મોડી સાંજે શાંતિના દુશ્મનોએ રામનવમીની યાત્રા દરમિયાન પથ્થરમારો કર્યો અહીં રામનવમીની યાત્રા નીકળી ત્યારે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો શક્કરપુરા ગ્રામ પંચાયતના સરપંચે પણ આ ઘટનાને વખોડી છે પથ્થરમારાની ઘટનામાં ખંભાત ડીવાય એસપી સહિત ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા જ્યારે એક યુવક અને ત્રણ મહિલાઓ પણ ઘાયલ થઈ છે શકરપુરાની ઘટના બાદ ખંભાતમાં પણ અસર જોવા મળી ચકડોળ ગ્રાઉન્ડ અને સરદાર ટાવર પાસે સાત લારી ત્રણ દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી શકરપુરાની શોભાયાત્રામાં પથ્થરમારો થતાં ટોળાને વિખેર કરવા પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા પોલીસના મતે હાલમાં સ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને પોલીસને ચાંપતો બંદોબસ્ત આ સમગ્ર વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે Dwarca